નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ અગિયાર વિશે ગુજરાતી વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસના મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન જોઈશું મિત્રો પરીક્ષા પહેલાં ખાસ જોઈ લેવું જેથી કરીને તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડે એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે વાત કરીશું ધોરણ અગિયાર વાર્ષિક પરીક્ષાનું પેપર છે મિત્રો અને તમારો જે સમય છે ત્રણ કલાકનો રહેશે અને કુલ ગુણ એસી રહેશે વિભાગ એ માટેની જો વાત કરીએ તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો તો અહીં આપણે જોઈશું કે નાવિક વળતો બોલીઓ તો એની અંદર સાચો જવાબ જે છે મિત્રો શું આવે છે તો આપણને ખ્યાલ છે કે પેલામાં સાચો જવાબ આવશે પાલણ બીજું છે પોસ્ટ ઓફિસ તો એની અંદર સાચો જવાબ આવે છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી ત્રીજું છે અમૃતા એમાં સાચો જવાબ આવશે કિશનસિંહ ચાવડા ત્યારબાદ સુંદરીની શોધ જેની અંદર સાચો જવાબ મિત્રો આવશે જય શંકર પોચક આવી રીતે તમારે જોડકા જે છે છે મિત્રો જોડવાના બે પૂછાશે ત્યારબાદ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો સરિતાના જળ કેવા થઈ ગયા છે તો સાચો જવાબ આવે છે સી શ્યામ શી મને ઘર કાવ્ય કવિની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે તો સાચો જવાબ આવે છે સી સમગ્ર કવિતામાંથી ત્યારબાદ આગળ વાત કરીશું નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો બપોરના સમયે સીમ કેવી હતી બપોરના સમયે સીમ શાંત હતી મોટા થયા પછી કવિને કઈ વાતનું દુઃખ છે તો મોટા થયા પછી કવિને માતાનો ખોળો છોડવાનો ખોળામાંથી દૂર થવાનું દુઃખ છે અને તે ખોળો ફરી ખૂંદવાની ઈચ્છા થાય છે વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી આને પીડીએફ પણ તમે મેળવી શકો છો નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં જવાબ આપો બે ગુણનો પ્રશ્ન છે કે ચક્રવાક અને ચક્રવાકી માટે કવિએ કયા કયા શબ્દો વાપર્યા છે તો ચક્રવાક અને ચક્રવાકી માટે કવિએ વિહમ યુગ્મ પ્રણય તરુણો દંપતી સ્નેહબાલ પ્રેમી દ્રિજ યુગલ જેવા શબ્દો વાપર્યા છે પશ્ચિમમાં સૂર્ય જતાં ચક્રવાક યુગલ શું કરતા તેમને આકાશમાં શું દેખાતું તો પશ્ચિમમાં સૂર્ય જતા ચક્રવાક યુગલ ઉડીને ઉન્નત ઊંચું ઊંચું ને ઊંચું સ્થાન ગ્રહણ કરતા આકાશમાં જરા ક્રાંતિ કે તે જ જેવું જણાતું નહીં રસ વિનાની વાદળીઓ દેખાતી ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો કવિ કોનો ભાગ કાઢવાનો ચૂકી ગયા અને શા માટે કવિ ભગવાનનો ભાગ કાઢવાનો ચૂકી ગયા કારણ કે તેઓ હવે સવાર થઈને પૌડ થઈ ગયા છે તેમના જીવનમાં ભોળ પણ ભાગી ગયું છે કવિના જીવનનો અગ્રતા ક્રમ બદલાઈ ચૂક્યો છે એક સમયે મામૂલી વસ્તુઓમાં પણ ભગવાનનો ભાગ પાડનાર કવિ આજે કિંમતી પદાર્થોમાં ભગવાનને જ ભૂલી જાય છે કવિ હવે ભીડ બની ગયા છે ત્યાર પછી મિત્રો નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યની અંદર ઉત્તર લખો ચાર ગુણના પ્રશ્નો પૂછાશે અને અહીં તમને એક અથવામાં પણ પ્રશ્ન મળશે તો મુદ્દાસર નોંધ લખો અશોકનું પાત્ર લેખન તો સમ્રાટ અશોકે કલિંગ પર ચડાઈ કરી ભવ્ય વિજય મેળવ્યો અશોકના આંખોમાં તેજ છે ગર્વ ભરેલો છે મગધના સમ્રાટ ગર્વથી કહે છે કે જવું જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી રાજા અશોક ખૂબ દયાળુ છે મસાલચી સાથે જીતેલી નગરી કલૈંગ જોવા નીકળ્યો છે બધે સબ જોતા તેનું હૃદય કંપી ઉઠે છે રાજા અંતરમાં કોઈ અપૂર્વ અનુભવ કરે છે વિજયનો આવો ભેકાર અર્થ તેમણે જાણ્યો ન હતો રાજાનો હૃદય કે આંખ આ જીતને સહી શકતો શકતા નથી અને શિબિરમાં જતા રહે છે શિબિરમાં જતા રાજા મનોમંથન અનુભવે છે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કવિએ સુંદર શબ્દમાં વ્યક્ત કર્યું છે સમ્રાટ અશોક હાથમાં તલવારની જગ્યાએ ધર્મને છડી લે છે અને લોકોના હૃદયને ધર્મ દ્વારા જીતે છે અહીંયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી આજથી કર્મ મારા રહેશે ધર્મની જડી સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો સ્વીકાર અને જગતમાં કરુણા અને અહિંસાનો સંદેશો ફેલાવ્યો હવે આપણે જોઈશું નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો પોસ્ટ માસ્તરની સી ઈચ્છા હતી તો સાચો જવાબ આવે છે બી સવારે ચાર વાગે અલી ડુસા આવે એટલે હું પોતે જ કવર આપું ડેસડી મોના એ કયા લેખકની વિખ્યાત કૃતિનું પાત્ર છે તો શેક્સપિયર નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો રમણીક દીકરી વેરાવળમાં દાજી ગઈ ત્યારે તેની ઉંમર કેટલી હતી તો મિત્રો અઠ્યાવીસ વર્ષની ઉંમર હતી ચોકમાં આવીને છોકરાએ શું જોયું તો ચોકમાં આવીને છોકરાએ જોયું તો ઝીણી વીજળીના થાંભલા સાથે ચોટીને સ્ટીચ્યુ થઈ ગયો હતો ઝીણો છાપરા ઉપર કે ઝાડ ઉપર કોની જેમ છડછડાટ ચડતો તો વાંદરાની જેમ છડછડાટ ઝીણો જે છે મિત્રો ચડી જતો હતો લેખક ક્યારેય બની બાની સમૃદ્ધિ ચિહ્નો મૂકેલી બેગ ખોલી તેની સામે બેસી રહે છે લેખક જ્યારે સમૃદ્ધિની વચ્ચે ક્યારેક બેચેન બની જાય ત્યારે પેલી બેગ ખોલીને બાની સ્મૃતિની પેલી પોટલી ખોલીને બેસી જાય છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં જવાબ આપો અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી શા માટે તો અલી ડોસાએ પોસ્ટ ઓફિસના કારકુન લક્ષ્મીદાસને જોની પતરાની દાબડી હતી તેમાંથી પાંચ ગીની કાઢીને આપી અને ભલામણ કરી કે ઉપર અલ્લાહ છે તેની સાક્ષીમાં આપું છું મારી મરિયમનો કાગળ આવે તો મારી કબર પર પહોંચાડવો કારણ કે કાગળ ન આવતા હવે અલીની ધીરજનો અંત આવ્યો હતો અને તેની જિંદગીનો આજે છેલ્લો દિવસ હતો તેનો ખ્યાલ તેને આવી ગયો હતો આથી તેણે લક્ષ્મીદાસને ભલામણ કરી નીલા અને બીજી સામાન્ય છોકરીઓની તુલના લેખક કેવી રીતે કરે છે તો બીજી સામાન્ય છોકરીઓ આછકલી ઉછુખલ અને અધકચરી છે જ્યારે નીલા આ બધાથી નિરાળી છે સામાન્ય છોકરીઓ અને લીલાના રાહ અલગ છે કોઈ તહેવાર કે ઉત્સવમાં એ કોઈ સાથે ભળતી નહીં પંચાસરના લોકોને ચણા શા માટે આપવામાં આવતા રાધનપુર વિભાગમાં સખત દુકાળ પડ્યો હતો અનાજ પૂરતું મળે નહીં એટલે દર અઠવાડિયે ચણા ગોળ આપવામાં આવતા હતા વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નના આઠ દસ વાક્યમાં ઉત્તર લખવાના છે તેના ચાર ગોળ રહેશે અને અહીં પણ તમને એક અથવામાં પ્રશ્ન મળશે વિદ્યાર્થી મિત્રો આને પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપરથી મેળવી શકશો રમણીકલાલને ચોવીસ વર્ષની ઉંમરમાં જ મિત્રો પ્રશ્ન છે કે કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે આ વિધાન કૃતિના આધારે સમજાવો રમણીકલાલને ચોવીસ વર્ષની ઉંમરમાં જ ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળી હતી તેની સાથે રહેવા માટે બંગલો નોકરચાકાર ડ્રાઈવર સાથે જીપ વગેરે સગવડો મળી હોદા અને સત્તાના નશાએ રમણીકલાલને ખમંડી બનાવી દીધા હતા બે નંબરની આવકથી સારી એવી સંપત્તિ ભેગી કરી કુદરત વિરોધી કરેલા કુકર્મ પાપની વ્યાખ્યામાં આવે છે ફરજના ઓથા હેઠળ એક ગરીબ શ્રમજીવીનો જીવ રમણેકલાલના ચાબુકના કોરડાથી ગયો અને વિધવાએ અંતરથી તેમને એટલે કે આપ્યો માણસનો અંતરાત્મા ડંખે ત્યાં સુધીમાં તો સમય નીકળી ચૂક્યો હોય છે દિલથી દુઃખી દુઃખી થઈ જવાય છે એક પછી એક દુઃખની હારમાળા ચાલુ થઈ જાય છે અને જીવન જીવવાનો હણાઈ જાય છે રમણેકલાલના જીવનમાં પણ આવું જ બને છે એક પછી એક ઘરના સભ્યના અકાળ મૃત્યુ થાય છે તેમની દીકરીનું તો અંતમાં અપમૃત્યુ થાય છે આ બધી ઘટમાળ દર્શાવે છે કે કર્મનો હિસાબ દરેકે ચૂકવવો પડે છે ત્યાર પછી મિત્રો વિભાગ સી ડી અને ઈનું જો તમે સોલ્યુશન મેળવવા માગો છો તો એ આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો અથવા મિત્રો બીજા વિભાગ જે નીચે આપેલું છે ત્યાં જઈને પણ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો વિડીયો બહુ લાંબો ન બને એના માટે આપણે બે વિભાગની અંદર તમારું આ પેપરનું સોલ્યુશન જે છે એ કરેલું છે તો મિત્રો બીજો વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે મેળવવા માગો છો તો તમે અહીં આપેલી એન્ડ સ્ક્રીન જે તમને દેખાઈ રહી છે મિત્રો ત્યાં ક્લિક કરીને મેળવી શકો છો તો વિભાગ એ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ તમે મેળવી શકશો